न्यू इंग्लिश स्कूल केलवनी ट्रस्ट जे 1902 થી પેઢી દર પેઢી નડિયાદ શહેરમાં શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલ છે, જેમાં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ તથા ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલમાં અદ્યતન ટેકનોલોજી સજ્જ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. હાલમાં ઓફલાઈન તથા ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે, તેમજ નવા શૈક્ષણિક વર્ષ 2022-23ની એડમિશન પ્રક્રિયા પણ ચાલુ છે. નડિયાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જુદી જુદી અફવા ચાલી રહી છે, જેના અનુસંધાનમાં સંચાલક કેવલભાઈ પટેલ તથા તેમના સુપુત્ર નિકુંજભાઈ પટેલ શૈક્ષણિક કાર્ય તથા શહેરમાં ચાલતી અફવા અંગે પ્રકાશ પાડી રહ્યા છે. કેવલભાઈ, છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કાળ આવ્યો તે પહેલા 1.5 વર્ષથી નગર નડિયાદમાં ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ વેચાઈ ગઈ છે એવી ચર્ચા ચાલી રહી છે, તો આપ શ્રીનું એ બાબતમાં શું કહેવું છે અને શું ખુલાસો છે? હવે એમાં એવું છે કે છેલ્લે સ્વામિનારાયણ બીમાર હતો એટલે લોકોએ અફવા ઉડાડી કે વેચવાના છે વેચવાના છે. આ સ્કૂલ આજ દિન સુધી વેચાઈ નથી અને હમણાં વેચવાનો ઈરાદો છે બી નહીં કાયમ માટે. હમણાં જ્યાં સુધી હું નહીં મારા સાંજે ત્યાં સુધી. બીજું, નવા એડમિશનની પ્રક્રિયા બી ચાલુ છે, ઓફલાઈન ભણવાનું બી ચાલુ છે 1-9 ધોરણનું, અને ઓનલાઈન 1-9 ધોરણનું ભણવાનું ચાલુ છે, અને 10-12નું ઓફલાઈન બી ચાલુ છે, અને નવા વર્ષને એડમિશનની પ્રક્રિયા બી ચાલુ છે. એટલે મહેરબાની કરીને કોઈ વાલીઓ મિત્રોએ નડિયાદ નગરજનોએ આ વાતમાં ભ્રમમાં આવવું નહીં કે સ્કૂલ વેચાઈ ગઈ છે. સ્કૂલ વેચાઈ નથી. આ 125 વર્ષ જૂની સ્કૂલ છે અમારી, જે મારા ગ્રેટ 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 ગ્રેન્ડફાધરે સ્થાપેલી 1902માં. એટલે આ પ્રશ્ન વેચવાનો આવતો નથી અત્યારે બિલકુલ. બીજી અફવા એવી બી મેં સાંભળેલી કે મારો સન નિકુંજ પટેલ એ અમેરિકા જવાના છે, એટલે સ્કૂલ વેચવા કાઢી છે. એ બી વાત ખોટી છે. મારો સન અહીંયા છે, એ અમેરિકાના રાઈટ છે, બધું છે. એ મારી જોડે જ અહીંયા રહેવાનો છે નડિયાદમાં. એના વાઈફ એના બાળકો બી અહીંયા જ રહેવાના છે અને અહીંયા જ ભણે છે. એ તમે પૂછી શકો છો મારા સનને, મારી જોડે જ બેઠો છે. એ રીતે મારા પિતાશ્રીએ કહ્યું કે હું અમેરિકા જવાનું નથી, અહીંયા રહીને સ્કૂલ ચલાવવાનું. એ જ રીતે હું અહીંયા રહીને સ્કૂલ ચલાવવાનો છું. એ પ્રગતિ મારા દાદાએ મારા ફાધરે કરી છે, એ પ્રગતિને હું આગળ વધારવા માગું છું. અને હું અમેરિકા એટલે જતો છું કે ત્યાંની એડવાન્સ ટેકનોલોજી હું નડિયાદમાં લાવવા માગું છું અને નડિયાદના બાળકોનું ભવિષ્ય સુધારવા માગીએ છીએ. એટલે બીજી કોઈ અફવામાં આવશો નહીં. જે આ વાતનો ખુલાસો મેં કરી દીધો છે અને હું અહીંયા જ છું અને અહીંયા જ રહેવાનો છું.